समग्र गुजरात में कोरोना ने कारण हॉस्पिटलों में जगह नहीं त्यारे बीजी तरफ मौत नो आंकड़ो सतत वधी रह्यो छे, जेमा मानवता भर्या पगला साथे स्वैच्छिक संस्थाओ आगळ आवी छे अने आवी संस्थाओ द्वारा उमदा कार्य करवामां आवे छे। त्यारे स्वैच्छिक संस्थाओ द्वारा कराती कामगीरी जो अमारा खास रिपोर्ट में। द्वारका जिल्ला में कोरोना कहर वर्ताव्यो छे, लोकोने हॉस्पिटलों में जग्याओ नथी मळी रही। कोरोनाना कहर सामे ऑक्सिजन लेवा पण दर्दी लाचार बन्यो छे, त्यारे कोरोना सामे हवे स्वैच्छिक संस्थाओ आगळ आवी मानवतानी महक फैलावी रही छे। कल्याणपुर तालुकाना नंदाणा गामे मयूर शैक्षणिक संकुल खाते 100 बेडनी कोविड सेंटरनी शरूआत तथा ग्रामीण विस्तारोमां राहतना समाचार आव्या छे। मयूर शैक्षणिक संकुल खाते 100 बेडनी व्यवस्था साथे हाल 10 जेटला ऑक्सिजननी व्यवस्था पण करवामां आवी छे। आज रोजना तारीख 23ना मयूर शैक्षणिक संकुल नंदाणा खाते कोविड 19 सेंटर ऊभू करवामां आव्युं छे। तात्कालिक धोरणे लास्ट छेला 15-20 दिवसथी आ संक्रमण कल्याणपुर तालुकामां बहु वधता अने सरकारी हॉस्पिटलोमां ट्राफिक एटले के भीड़ बहु थई गई छे, के ज्यां दर्दीओने सारवार माटे 4-5 कलाकना वेइटिंगमां 6 कलाकना वेइटिंगमां रहेवू पड़े छे, अने क्યાંય અમુકને તો બેડ નથી મળતા। તો એના હિસાબે થઈ જામનગર ખંભાળિયા ક્યાંય હોસ્પિટલો પ્રાઇવેટ કે સરકારી એમાં ક્યાંય જગ્યા ન હોવાના અભાવના કારણે તાત્કાલિક નંદાણા ખાતે મુળુભાઈ કંડોળિયાની જે સ્કૂલ છે એમાં બધા આગેવાનો સામાજિક રીતે આજુબાજુ તાલુકાના આગેવાનો મળી અને તાત્કાલિક ધોરણે કોવિડ સેન્ટરનું ચાલુ કરવામાં આવ્યું છે અને અહીંયા અત્યારે હાલની તારીખમાં આજે ચાલુ કરવાના 1.5 કલાકની અંદર 10-12 પેશન્ટ એડમિટ થઈ ગયા છે। એટલા માટે કે આ બધી જે આજુબાજુમાં તકલીફ મહામારી છે કોરોનાની, એને તાત્કાલિક ધોરણે આપણે કઈ રીતે નથી શકી, એ જ માટે થઈને તાત્કાલિક અહીંયા સગવડ મળી રહી અને કોઈ પબ્લિક હેરાન ના થાય તાલુકાની, એના માટે તાત્કાલિક ધોરણે અત્યારે 100 બેડની કોવિડ સેન્ટર ચાલુ કર્યું છે। અને આગળ જતાં મુરુભાઈનું અને બધા આગેવાનનું કહેવાનું એવું છે કે ક્યાંય જરૂર પડશે ને ડૉક્ટરી સ્ટાફ વધુ પૂરતો બહારથી મળી રહેશે તો હજી આગળના બીજા 100-200 બેડની વધારાની ચાલુ કરશે। નંદાણા ખાતે આવેલ વિશાળ મયૂર શૈક્ષણિક સંકુલમાં મુરુભાઈ કંડોરિયા અને કલ્યાણપુર તાલુકાના સામાજિક આગેવાનો સાથે મળી 100 બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને હજુ જરૂર જણાશે તો બીજા 100 બેડની વ્યવસ્થા પણ અહીં ઉપલબ્ધ કરી દેવામાં આવશે। અહીં દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને રહેવા જમવાની વ્યવસ્થા પણ વિનામૂલ્યે રાખવામાં આવી છે। એક તરફ જ્યાં ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયા દર્દીઓ પાસેથી ડોક્ટરો લૂંટી રહ્યા છે, ત્યારે બીજી તરફ આવી સામાજિક અગ્રણીઓને વિનામૂલ્યે સારવાર આપવાની પહેલ ખૂબ ઉમદા છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અહીં સારી સુવિધા અપાઈ રહી છે। તંત્ર સાથે રાખી આરોગ્ય વિભાગની ટીમ પણ અહીં ખડે પગે સેવા આપી માનવતાની મહેક ફેલાવી રહ્યા છે। કલ્યાણપુર તેમજ દ્વારકા તાલુકાના ગામડાઓ માટે અહીં ખૂબ સુંદર વ્યવસ્થા, રહેવા જમવા તેમજ દર્દીઓ માટે સ્પ્રે રૂમ અને સારા પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે। કોરોના મહામારીમાં હાલ મોતનો આંકડો વધી રહ્યો છે તો બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં જગ્યા નથી, સરકારી હોસ્પિટલોમાં બેડ નથી, ત્યારે આવી સંસ્થાઓની આ પહેલ માનવતાની મહેક ફેલાવી રહી છે। ત્યારે આ સંસ્થાની પહેલ શરૂ થતાં હાલ અહીં 28 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને ખૂબ સારી રીતે અહીં લોકોને સારવાર અપાઈ રહી છે। કલ્યાણપુર તાલુકો અને દ્વારકા તાલુકાના બધા જ ગામડામાં બહુ સંક્રમણ હોવાને કારણે કોવિડ 19ના ખૂબ દર્દી વધી ગયા હતા અને અહીંથી ખંભાળિયા જામનગર હોસ્પિટલોમાં ક્યાંય જગ્યા હતી નહીં, જેથી કરીને અમે કલ્યાણપુર તાલુકાના બધા આગેવાનો સાથે મળીને અમારી જે સંસ્થા છે મયૂર શૈક્ષણિક સ્કૂલ અને હોસ્ટેલ સાથે ત્યાં નંદાણા હાઈવે ઉપર આવેલી છે ત્યાં 100 બેડની કોવિડ હોસ્પિટલ્સ આજથી શરૂ કરી છે। 25 દર્દીઓ આવી ગયા છે અને ઓક્સિજનની પણ વ્યવસ્થા કરાવેલી છે અને 100 બેડની અમારી તૈયારી છે અને જો વધારે જરૂર પડે તો 200 બેડ સુધીની તૈયારી અમે રાખી છે। ડીજી ઉપાધ્યાય, લાઈવ ગુજરાત ન્યૂઝ, દ્વારકા।